એટલે કવિ કાક કહે કે આને ભરોસે, અને મહાદેવ મહાદેવ છે. કોઈ વિદ્વાન બ્રાહ્મણ એમ કહેવાય કે સંસ્કૃત ની અંદર એને યાદ કરે, ઓમ ત્રંબકમ યજામહે સુગતિમ પુષ્ટિવર્ધનમ ઉર્વારુકમયી બંદરા મૃત્યુ મોક્ષમામૃતમ હર હર મહાદેવ હર, અથવા તો એની રુદ્રી આખી બોલી જાય, અથવા તો પાંચમો અધ્યાય ખાલી નમસ્તે નો લઈ લે, તોય મહાદેવ રાજી થાય. અરે બિચારા ગામડાનો ભોળો માણા હોય, ખાલી જળનો લોટો ચડાય, એક બીલી પત્રમ એક પુષ્પમ એક લોટા જલ કી ધાર, એ દયાલુ રીચકર દેત હે ચંદ્ર મોલી ફલ ચાર, તોય રાજી થાય. કોઈ ચારણનો દીકરો છે સાહેબ, એ કદાચ એમ શિવ સ્તોત્રનું ગાન કરી નાખે, શિવ તાંડવ ગાઈ નાખે, તોય રાજી થાય. અને ગામડાની અભણ બહેનો શ્રાવણ મહિનામાં ભોળાનાથના પગથિયા બેઠી બેઠી ખાલી ગાતી હોય, કેવો રારે ગાવો તમે શંકર ભોળા, તને ચડે છે ભભૂતિના એવો રારે ગાવો તમે શંકર, તોય મારો બાપ રાજી થાય છે. કારણ કે એને ભોળો નાથ કીધો છે, એના દરબારમાં જે કોઈ આવ્યો હોય સાહેબ ખાલી ન જાય, પછી રાક્ષસના પેટનો કેમ નથી. તમે કલ્પના તો કરો કે એ પાછા બ્રહ્મા અને વિષ્ણુ બે જાય, પ્રભુ આને તમે વરદાન દીધું, મેં દઈ દીધો, હવે તમે તમારી રીતે ગોઠવો જે પ્રોગ્રામ કરવો હોય, મારા દરબાર માલી કોઈ ખાલી ન જાય. વેલો એ પેલો શુક્રાચાર્ય જતા હોય સંજીવની લેવા માટે, સંજીવની મંત્ર માટે, અને ઇન્દ્રને ભગવાન વિષ્ણુ એમ કે નારદ જાઓ, ઇન્દ્રને અભિમાન આવ્યું છે, પણ ઓલા પાસે જો સંજીવની મંત્ર આવી જશે, અને કહેવાય ગયો સાહેબ ઇન્દ્ર તો પહોંચ્યા પછી કહેવાનું બહુ કથા સરસ છે, પણ અહંકાર આવે તો દેવોને રીજે નહીં. ઇન્દ્ર તો ત્યાં આવીને બેસી ગયા, અને એવામાં બને છે એવું શુક્રાચાર્ય આવે છે અને દંડવત મહાદેવને વંદન કરે, મહાદેવની નજર પડી કે આવો ઋષિવર વધારો, ક્યારે આવ્યા, બસ આવ્યો જ છું. આવવાનું કારણ સંજીવની મંત્ર જોવે છે. તો ઇન્દ્ર કે હું ઉત્કારું ના આવ્યો, અને તેથી મહાદેવ એમ કહેતા કે ઇન્દ્ર કેમ અવાય, ઈ તો શીખો પછી માગવાની વાત છે સાહેબ, પેલા તમે શીખો તો ખરા, એમાં મહાદેવ પાસે કઈ રીતે અદબ થી જાવું, અભિમાન ન કરાય. પાંચમા અધ્યાયના છેલ્લા ત્રણ શ્લોક વાંચી લેજો સાહેબ, કે એમાં એનું ભજન કરતા કરતા ભૂલ પડી હોય તો કેવું ગોથું ખવડાવી દે સાહેબ, ઈ મહાદેવ છે. નિરભિમાની થઈ અને જેવા થઈ એવા સરળતાથી જો એની પાસે રહી જાય, અને પાછી કેવી એની 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 શિવ પંચાયત તો જુઓ સાહેબ, આવી પાર્લામેન્ટમાં નથી હો, એકબીજાથી એક એક સળિયાતા રાખે. જો ભગવાનનો નંદી કાંઈ અડવળો થાય તો ભવાનીનો સિંહ રાખ્યો, એને દબી દે. ગણપતિનું વાહન ઉંદર ક્યાંક આખા પાછો થાય તો મહાદેવની ડોકમાં છે આમ હાપ, એને હરખો કરી દે. અને હાપ જો અડવળો થાય તો કાર્તિકીનું વાહન મોર, સમજો કેવી હાલે એની સરકાર જુઓ તમે. આ શિવ પંચાયત છે, નહીતર તમે સાંભળો ભગવાન બધાય હોય પણ આખો આખું ફૂલ ફેમિલી પૂંજાતું હોય એવા એક જ આ, એના વાહનો પૂંજાય, છોકરા પૂંજાય, છોકરા તો તમે ગણપતિ તો બધાયથી આગળ. એક ભાઈ મને પૂછ્યું, મને કે માય ભાઈ મહાદેવ એનું મસ્તક કાપી નાખ્યું પછી હાથીનું લગાડ્યું તો પહેલું ક્યાંય ગયું, હું તું તારો બાપ ત્યાં હતો, અને ત્રિશુલની ઝપટે સડી જાય જડે, પછી ત્રણ લોકમાં ન જડે, ગાંડા ગોતવાની કોશિશ જ ન કરાય. આવે મજા નહીં, હું તો આપ બધાને વિનંતી કરીને કહું, એક પરંપરા બંધ નથી થઈ ગઈ, બધી પરંપરા ચાલુ છે, પણ તમારા સંતાનને એવી વ્યક્તિને સોંપજો કે જ્યાં બ્રહ્મા વિષ્ણુ ને મહેશ અને ભવાનીની પૂજા થતી હોય ને, એવાને તમારું સંતાન સોંપજો મારા બા. શુક્રાચાર્ય પરંપરામાં ન નાખતા ત્યાં, કે જ્યાં કેવલ એની ભક્તિ કરાય બાકી એનો ઉપયોગ ન થાય.
મેં તમને કીધું એમ કે અમે હકીકત આજ કેટલા વાગ્યા હું પૂરું કરું કે નક્કી નહીં. બાપુ વરહના ઉમળકા પીડ્યા આવું. નહીં નહીં નહીં, બસ આજ આજ બાપુ કાંઈ ઘટે જ નહીં એમાં કાંઈ. અને એમાં સાહેબ આ થોડો પૈસાનો પ્રોગ્રામ છે, આ તો પ્રેમનો પ્રોગ્રામ. આજ આજ ઈ બીક તો સહેજ નહીં ફેલ થશું તો છવારમાં કવરમાં કાંઈ ફેરફાર થશે. આજ તો સાધુડા રાજી થાય એ અમારું કવર છે. બસ આજ એવી રીતે રાજી થાય બધા, આનંદ આનંદ આનંદ. અને આનંદ છે જ ભગવાનનું રૂપ છે. અને તમામ કલાથી શોભિત કોઈ દેવ હોય તો એ મહાદેવ છે. અને અમારા તો ઈષ્ટનો ઈષ્ટ છે. અમે આખું યદુકુળ સાહેબ આમાં જેટલા વર્ણ હોય યદુકુળમાં એ બધાય મહાદેવના ઋણી છીએ. કારણ કે કૃષ્ણ આવ્યા છે તો શિવના હુકમથી આવ્યા છે. બાપુ ચોખ્ખો હુકમ કૈલાસ ઉપરથી તેથી કર્યો. રતિ જ્યારે ખોળો પાથરીને બેઠી કામદેવને જ્યારે ભસ્મ કરે મહાદેવે, અને તેથી રતિની આંખમાં હુડા છે કામદેવની પત્નીની, કહે મારા બાપ તારું રુદ્ર રૂપ સમાવી સૌમ્ય રૂપ ધારણ કરો તો હું તમારી સામે કંઈક વાત કરી શકું. વિનંતી સાંભળે છે, વિનંતી સુનિયે નાથ અમારે. કહે મારા બાપ મારી વિનંતી સાંભળ, મારા પતિનો કોઈ દોષ નહોતો, દેવતાઓએ મોકલ્યા હતા, આપે એને બાળીને ભસ્મ કર્યા, હવે મારો પતિ મને ક્યારે મળશે? કથા તો બહુ મોટી છે પણ ટૂંકું કહું. પણ તેથી મહાદેવે કૈલાસના ખોપરા ઉપર બેઠા બેઠા એટલું કીધું, જબ જદ વંશ કૃષ્ણ અવતાર. હે રતિ, જો ભગવાન પાસે અવતાર લેવા માટે જ્યારે ભગવાનને મોકલવાના હોય ત્યારે જ બ્રહ્મા વિષ્ણુ અથવા તો દેવતાઓ બધા આવે. અને ત્યારે જ મહાદેવ એમ કે રામ અવતાર લેવો તો ત્યારે કીધું કે ભગવાન અવતાર લે છે અને હું પણ હનુમાન બનીને જાઉં છું, તમે બધા દેવતાઓ રીસવાનર બની બનીને ધરતી ઉપર જાઓ. પણ ક્યાંક ક્યાં સમાજમાં એવું નામ નહોતું લીધું. અહીંયા ચોખ્ખું લખ્યું કે જબ જદુવંશ કૃષ્ણ અવતાર. યદુવંશમાં કૃષ્ણ જેથી જન્મ લે છે, કૃષ્ણ તનય પતિ હોય તારા. કૃષ્ણની ઘેરે દીકરો થઈને તારો પતિ જન્મ લેશે તેથી તને શરીર રૂપી મળશે. અને ત્રીજી વાત કે ચંદ્ર માટે સોમનાથ પ્રસન્ન ન થાય તો એ ચંદ્રવંશ ન ચાલત. આખા ચંદ્રવંશનો જો કોઈ ઈષ્ટદેવ હોય તો એ ભગવાન સ્વામીનાથ છે. ભલામણ આપણા 12 જ્યોતિર્લિંગ એ દરેક જે જે કાર્ય માટે જે ભગવાન જ્યોતિ સ્વરૂપે જે પ્રગટ્યા છે, તો પંડ પીડા હોય તો સોમનાથ વયા જજો સાહેબ. સોમનાથને યાદ કરજો, તમારી પંડ પીડાને ભાંગીને ભૂકો કરી નાખશે. આ વંશ વેલો ન વધતો હોય તો નાગેશ્વરને યાદ કરી લેજો. છે તો શિવ જ, નોખા નથી બિલકુલ, પણ હે નાગેશ્વર તો સાહેબ એનો વંશ વેલો હાલે. બંધાતું ન હોય તો મલ્લિકાર્જુન વયા જજો. વેહવાળ જોઈ જોઈને થાકી ગયા હોય, જ્યાં જાય ત્યાં લે ખોટા રૂપિયાની ઘડે. પણ અમારો ભૂરો જોવા ગયો ને, ભૂરો બાપુ ભૂરો 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 જોવા ગયો ને, તો સામે કન્યા ઈ જ હતી ભૂરી. એક જગ્યાએ જોવા ગયા એટલે કીધું એના દીકરીના બાપા, એક જો જો મિત્ર જો અમારી દીકરી રૂમમાં બેઠી, જાઓ છોકરાઓ વાત સીધું કરી લ્યો. હવે તો આ બધું શરૂ થયું ને જોવાનું, એમાં મોબાઈલ આવતા તો ભૂહાડીઓ ફરી ગયો. મારી માતાઓ બહેનોને કહું, મારી દીકરીઓને, મારા યુવાન મિત્રોને કહું, તમારા ઘરમાં શિવપુરાણ રાખજો, તમારા ઘરમાં રામાયણ રાખજો, તમારા ઘરમાં ભાગવત રાખજો, તમારા ઘરમાં ગીતા રાખજો. આ ગ્રંથો એટલા જેના ઘરમાં પીડ્યા છે ને, જેમ અમુક વસ્તુ રાખવાથી સાહેબ ઘરમાં મચ્છર ન પ્રવેશ કરી શકે, એમ આવા ગ્રંથો રાખવાથી તમારા ઘરમાં કળિયુગ પ્રવેશ ન કરી શકે. ભલામણ એ દીકરી દીકરા મનમાની ન કરે, કારણ કે એને ખબર હોય કે હું જે કુળમાં સીતા જન્મી છે, જે કુળમાં માં ભવાની જન્મા છે, એ પરંપરામાં હું હાલ્યો આવું છું. મારથી ડગલું આગળ બીજું ન ભરાય, આ જરૂરી છે. આજ મારી તમારી પરિસ્થિતિ એવી જગ્યાએ આવીને ઉભી રહી છે. પ્રણામ કરું છું જે કથાઓ લઈ લઈને ગામો ગામ નીકળ્યા છે આવા માંડવા નાખીને, સાહેબ એને વંદન કરું છું. જો આપણા શિવ પુરાણના વક્તા ન હોત
રામકથાના વક્તા ન હોત કે ભાગવત કથાના વક્તા ન હોત તો આપણે ખબર કેમ પડત કે મહાદેવ શું હતા અને રામ કોણ હતા, કૃષ્ણ કોણ હતા? એને હું પ્રણામ કરું છું, પણ ઘરે બેઠા બેઠા કોક દી ડોક્યું કરજો. એવું થાય ત્યારે નીકળી જાય છે મોબાઈલમાં, અમે હમ છબ હિન્દુ એક હે લાડવા ખાવામાં, પાછા અમને માફી મગાવો છો, ત્યારે દુઃખ થાય છે. કાવો કોણ નરાધમ હતો, કમાલી ટુકડો કાઢીને એ પ્રસંગ શું હતો અને ક્યાં પ્રસંગના માહોલમાં અમે હાલ્યા જતા હતા. તમને એટલો ભરોસો ન હોય કે આ સ્ટેજ ઉપર ને સાધુડામની દયાથી જે બોલે એના મોઢામાંથી કોઈ દી દેવતાઓની કે દેવ માટેનો અભ્રષ્ટ શબ્દ ન નીકળે, એટલો તમને ભરોસો ન હોય ભલામાં, એ અમારી જીભું કપાઈ જાય. સાહેબ અમે ધર્મ માટે જો કાંઈક બોલીએ તો. હવે એક બાપુ કથા, એક એક પ્રસંગ મેં લીધો, કુંભકર્ણને જગાડ્યો. કુંભકર્ણે જાગીને રાવણને કહે છે, મોટા ભાઈ મેં આ પ્રસંગ લીધો રામાયણનો મારી રીતે, અમે તો લોકબોલીમાં બોલતા હોય બાપુ, શાસ્ત્ર તો અમારે મોઢે જ બીજું ના આવે, પણ ઈ બાને તે તોતળી ભાષામાં એ બાને ત્યાં એક પ્રસંગ નાખી દઈ. અને બાપુ મેં પ્રસંગ લીધો અને કુંભકર્ણ ક્રોધિત થઈને કહે છે, મોટા ભાઈ જગદંબા જગદંબની જાનનીનું તમે અપહરણ કર્યું, ભગવાન શ્રી રામના અર્ધાંગનાનું તમે અપહરણ કર્યું, અને જ્યારે રામ જો રીસ અને વાનરની ફોજ લઈને આવ્યા હોય તો નારદનું વચન ભૂલી ગયા, બ્રહ્માનું વચન ભૂલી ગયા કે આવી ફોજ લઈને કોણ આવશે? અને ત્યારે રાવણ એમ કહે છે કે તને સલાહ દેવા માટે મેં નથી જ કાઢ્યો, સલાહ દેવી તો હોઈ જા પાછો. અને એમાં એક ટકોરે હતી કે બધા વ્યા ગયા છે, તું હૂતો થો રહી ન જાય એટલે જગાડ્યો છે. અને મોટો વડીલ એને જ કહેવાય ને, પેલા બધા એને બેહાડીને પછી હાલ્યો. અને રામાયણનો સુપ્રસિદ્ધ પ્રસંગ સાહેબ કે પણ મોટા ભાઈ ભગવાન શ્રી રામના અર્ધાંગનાનું તમે અપહરણ કર્યું. અને ફરી વાર રાવણ ખીજાય છે કે તું મારા દુશ્મનની આગળ શ્રી લગાડેશ? કોણ રામ? શેનો ભગવાન રામ? જેના પિતાએ વનમાં મોકલી દીધો છે અને તું ભગવાન કે છો? જેની પત્ની પાછળ પાગલ બનીને અહીંયા લંકા સુધી આવ્યા એને તું ભગવાન કે છો? રામ કોઈ ભગવાન નથી, મારો દુશ્મન છે. કે છે કુંભકર્ણ, તો મોટા ભાઈ નાના ભાઈને તો હુકમ એ જ હોય છે કે મોટા ભાઈની આજ્ઞાનું પાલન કરવું, હવે હું યુદ્ધમાં જાઉં છું. જો સામાન્ય માણસ પધારો પધારો, સામાન્ય માણસ જો હશે રામ ને લક્ષ્મણ પધારો છે, તો બે ના મસ્તક દડાની ઘડે ઉડાડતો હું આવીશ, અને જો મારું નિર્માણ થઈ જાય, હું વીરગતિને પામું, તો મોટા ભાઈ માની લેજો કે બે બ્રહ્મ છે, અને પછી માં જાનકીને સોંપી દેજો, સંધિ કર લેજો અને અવિચળ રાજ પામજો. અને ત્યારે બાપુ રાવણ આપને મોઢે શું કહેવું, પણ આ તો મેં એક પ્રસંગ લીધો હતો એ બાબત. એટલે રાવણે કીધું કે વિભીષણ કુંભકર્ણ, તમને બધાને વળાવીને પછી તમને એમ લાગે કે હું રાજ કરું, હું પણ તમારી પાછળ આવું છું. સંકેત થઈ ગયો હતો કે મોટા ભાઈએ જાણી જોઈને આ પ્રોગ્રામ કર્યો છે. હવે બાપુ આ પ્રસંગ લેતા લેવાઈ ગયો મારે, અને વૈશમાલી ટુકડો કાઢ્યો કોકે, રામ છે ને ભગવાન, માયાભાઈ જેવો ભગવાન રામની અવગણના કરે છે. મારો કહેવાનો અર્થ, તમારા ઘરમાં રામચરિત્ર ન રાખો, પણ ક્યાંક કલાકારો પ્રેમથી ક્યાંક પ્રસંગ લઈ શકે એના મોઢા બંધ કરવાનું શું કામ કરો છો? મારો કહેવાનો સૂરી છે. સાહેબ આજ આ ભારત દેશ સારે જહાં પે અચ્છા હિન્દુસ્તાન હમારા આ કહે છે, એનું કારણ એક કે આને કૈલાસ આપણને મળ્યો છે. સાહેબ એ તો ઠીક છે, જે તે સમયે કોકે ચાઇનાને બંજર જગ્યા છે, આને દઈને શું કરવું, આ રાખીને શું કરવું, ને આપણે આપી દીધી હજારો એકર જમીન. પણ આ દેશમાં ગંગા નામની નદીને સામાન્ય નદી નથી કહેવાતી, આ દેશમાં શાલિગ્રામ અને શિવલિંગના પથ્થરને સામાન્ય પથ્થર નથી કહેવાતો. કહેવા ગયો સાહેબ, આ દેશના પીપળા નામના વૃક્ષને સામાન્ય વૃક્ષ નથી કહેવાતો, આ દેશના તુલસી નામના છોડને સામાન્ય છોડ નથી કહેવાતો, અને કહેવા ગયો કે આ દેશના ભગવા લુગડાને સામાન્ય વસ્ત્ર નથી કહેવાતું, અને આ દેશના મંગળસૂત્ર નામના ઘરેણાને સામાન્ય ઘરેણું નથી કહેવાતું. ઈ આ દેશ છે સાહેબ, આ ઋષિ મુનિઓનો દેશ છે, આ સંતોનો દેશ છે, આ ભક્તોની ભૂમિ છે, આ મહારાણા પ્રતાપ જેવાની ભૂમિ છે. એકલિંગજીને હલ્દી ઘાટીમાં યાદ કરી લે તો સાહેબ
મહાદેવ ને જો એમ કહેવાય કે રુદ્ર રૂપ ધારણ કરી અને પ્રતાપમાં જ ઉતરવું પડતું હોય. બહેલોલ ખાન ને એક જ તલવારના ઝાટકે ટોપા હોતો બખ્તર હોતો એમ નહીં, પણ નાકની દાંડીના બે ભાગ હતા એટલું નહીં, ઘોડાની કેહવાળીના બે ભાગ હતા. એક જ તલવારના ઝાટકે આ રુદ્ર પ્રગટ થયો હોય સાહેબ. આ ભૂમિના હું તમે જે છીએ, આ માટીમાં જન્મીને મોટા થનારા છીએ. અને કહેવા ગયો આ દેશમાં બાપુ એક પણ યુદ્ધ જ્ઞાતિવાદનું નથી થયું. આ દેશમાં ધર્મ અને અધર્મના જ યુદ્ધ થયા છે. જો જ્ઞાતિવાદનું યુદ્ધ હોત તો અકબર ભેગા માનસી ન હોત અને મહારાણા પ્રતાપ ભેગો હાકીમ ખાન સુરી ન હોત. ભલા માણા મારો કહેવાનો સુરી છે, જેને ભારત પ્રત્યે જે દાજ્યું છે, જેને હિન્દુત્વ પ્રત્યે જે દાજ્યું છે અને જેને મિત્રતા પ્રત્યે દાજ્યું છે, એ માણસ ગમે ત્યારે ઉલ્લીને આવ્યો છે મેદાન. બસ હાકીમ ખાન જેવા પ્રેમ રાખવા હોય ભારતમાં વી આવે, વેલકમ. બાકીનો ભારત પ્રત્યે પ્રેમ ન રાખવો હોય તો માયો આયર એના લાભાર્થે ટિકિટ માટે પ્રોગ્રામ કરી દેશે. મૂકો ભારત સાહેબ, આ તો શિવ ઉપાસનાનો દેશ છે, સંત ઉપાસનાનો દેશ છે. એટલે જ પરિવારમાં ઘરમાં રોજ એક કલાક કમસે કમ ગમે એક પુસ્તક લઈ લ્યો, કાંઈ નહીં તો 20 મિનિટ સાહેબ એક ગીતાના અધ્યાયનો ભલે 15 શ્લોક લેવાય, ભલે શિવપુરાણનો એક જ શ્લોક લેવાય, એક પુસ્તક લ્યો ભલે વરહે પૂરું થાય, પણ રોજ વાળું કર્યા પહેલાં. અને ત્રીજી વાત એ કહું, રામજી મંદિરના પૂજારી હોય તોય ભલે, શિવ મંદિરના પૂજારી હોય તોય ભલે, ત્રિપાખી સાધુમાંથી કોઈ પણ હોય સાહેબ, હું ગામનાને વિનંતી કરું કે તમારા ગામનો સાધુ ને તમારા ગામનો બ્રાહ્મણ સુખી હશે ને તો તમે દુનિયામાં સુખી થઈ શકશો. ભલા માણા એ મંદિર હવે ધમધમમાં જોવે, આરતી ટાણે એકલા પૂજારીને બટન દબી દઈને આરતી ઉતર નહીં, ગામમાં હાજર હોય તો રામ શિવ અને કૃષ્ણના પેટના હોય તો સાહેબ મંદિરે હાજર થઈ જજો ત્યારે ઘડીક. નહીં આ જરૂરી છે, કરવું જ પડશે, ફરજિયાત કરવું પડશે. અને એક હાથો શ્લોક કે એક હાથો સોપાય તમારે કંઠસ્થ હોવી જોઈએ સાહેબ. ખાલી જમવા બેસીને એક બે શ્લોક બોલાતા હોય તો અમુક કે બાબા ઉતાર રાખો ને, તમે લાંબુ બહુ કરો એમ કેવો. હવે ગીતામાં યજ્ઞ શિષ્ટાસીના સંતો, હવે ભગવાન એમ કહે છે કે 5 જણાને જમેડ્યા વગરનો એકલો તું જમતો હો તોય તું પાપ ખાશો. એક જણે બાપુને ફોન કર્યો, સાધુ, નમો નારાયણ બાપુ, નમો નારાયણ, જમી લીધા? કે હા, સારું લ્યો. રોજ ફોન કરે, 15 થી બાપુ હાથ પડે કે હા જમી લીધો. કેલા પછી પૂછ્યું કે તું આ ફોન હું કામ કરશો જમી લીધા એમ? તાકે તમને એકને નહીં, હું 10 જણાને ફોન કરું પછી જમું. તાકે કેમ? તાકે મારે વ્રત છે, 10 સાધુને જમેડ્યા પછી જમવું. આ હા, આમ જે ખોબા ઉપાડતા હોય સાહેબ, કેમ કેવું રહેશે? ધર્મ તો રહેશે ધરા, નહીતર ખપ જાહે ખુદ તાર, પણ તારા ધર્મ પર વિશ્વંબર હવે રાખ, નહીં તું રાણ રહેશે ધર્મ તો રહેશે ધરા. ધરા આ ધર્મની ધરા છે, આ સત્યની ધરા છે, આ ભજન કરનારાની ભૂમિ છે.